જૂનાગઢ પશુ પ્રત્યે ઘાતકીપણું કરતા 6 ઈસમોને પકડી પાડતી એ ડિવિઝન પોલીસ. ગઈકાલના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફરજાના વોલની પાસે જે ઇરફાન ઇબ્રાહીમ બેલીમની કબજાની ભોગવટાવાળી જે જગ્યા છે તેના ઢોરવાડા ખાતેથી છે એ ટોટલ 29 ભેંસ અને પાડાઓ મળી આવેલા. આ બાબતે એ ડિવિઝન PI વત્સલ સાહસ દ્વારા પોતાના સ્ટાફને સાથે રાખીને તપાસ કરતા આ જે ઢોર રાખવામાં આવેલા તેમને ટૂંકા દોરડા વડે બાંધેલા, આ ઉપરાંત તેમના માટે ઘાસ ચારાની કોઈ વ્યવસ્થા કરેલ નહીં, તેમજ તેમને અહીંયા રાખવા બાબતે વિગતવાર પૂછપરછ કરતા આ જે આરોપીઓ છે એમના દ્વારા છે એ શક્કરબાગની પોતાને મોટું મટનનો કોન્ટ્રાક્ટ હોય તેવી હકીકત જણાવેલી. તો આ બાબતે શક્કરબાગના નિયામક પાસેથી લેખિત માહિતી મંગાવતા અને તપાસ કરતા શક્કરબાગના નિયામકશ્રી દ્વારા જાણ કરવામાં આવેલી કે જે પશુઓ રાખવા જે ટેન્ડર આપેલું છે તેમની રહેવાની અને ઘાસચારાની તમામ વ્યવસ્થાઓ છે શક્કરબાગની અંદર કરવામાં આવશે. આ પૈકી કોઈપણને બહાર અન્ય કોઈ જગ્યાએ શક્કરબાગના નામે રાખવાની એમને સૂચના આપેલી નથી કે ટેન્ડરની કોઈ જોગવાઈ નથી. તો આ ટેન્ડરની જોગવાઈનો ઉલ્લંઘન કરી આ જે પશુઓ છે ટોટલ છે 3 લાખ કરતાં પણ વધુ રકમના થતા હોય તેમને તેમના પ્રત્યે ઘાતકીપણું દર્શાવેલ આ બાબતે એનિમલ ક્રુઅલ્ટી એક્ટની અલગ અલગ કલમ મુજબ છે ગુનો દાખલ કરેલો છે. અને હાલ આ જે તમામ આરોપીઓ છે અલ્ફાક બેલીમ, રાહિલ બેલીમ કુરેશી, અજય રમેશ ચાવડા, મુનવર હુસેન બેલીમ, હનીફ મહમદ બેલીમ, ઇરફાન ઇબ્રાહીમ બેલીમ આ તમામ આરોપીઓને હાલ ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શરૂ છે. વિશાળ રેન્જની મલ્ટી બ્રાન્ડનું ઈ બાઇક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ. માત્ર 45,000 થી લઈ હાઈએસ્ટ રેન્જના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં. 50 કિમી થી 400 કિમી સુધીની રેન્જની શ્રેણી, 1 થી 3 વર્ષની વોરંટી. અયોધ્યા નૂતન મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ.